आओ बेटा। बैसो। बेटा हवे थी आ घर तमारू छे, आ घर में एवी रीते ज रहेजो। समझी शकू छू जे संतानना मां बाप वखत पहला एटले के संतान ने अधवच्चे मूकीने जाए तो ए संतान पर शू वीतती हशे, पण दिल पर जराय भार राख्या वगर अमे बन्ने तमारा मां बाप ज छीए ने એમ સમજીને અમારા ઘરમાં રહેજો, અને હવે આ ઘર તમારું જ છે। હા બેટા, હું અને તારા પપ્પા ગોવિંદભાઈ ખૂબ જ સારા મિત્રો હતા, એ આખી સોસાયટી જાણે છે। અને આજે ગોવિંદભાઈ હયાત નથી તો મારી પણ ફરજ બને છે ને એક બાપ તરીકે ફરજ નિભાવવાની। બસ બેટા, હવે રડશો નહીં, અમે બંને તમારા મમ્મી પપ્પાની ઉણપ નહીં આવવા દઈએ, શાંત થઈ જાઓ। બેટા છોડો આ બધું, પણ તું મને એક વાત કહે, તારે એક મામા છે જે અમેરિકામાં રહે છે, તો એ તારા મામાએ તમને લોકોને ક્યારે એવી વાત નથી કરી કે ત્યાં તમને તેડાવવાનું કે તમારી સાર સંભાળ રાખવી એવી કાંઈ? અંકલ, અમારા મામાએ અમને વાત તો કરી હતી કે તમે લોકો અહીંયા આવતા રહે, પણ અમારા બંનેનો હજી અભ્યાસ બાકી છે તો અમે કેવી રીતે જતા રહીએ? હા બેટા, એ પણ તારી વાત ખરી છે, એમ કાંઈ અધવચ્ચે અભ્યાસ તો છોડી ના દેવાય, પણ હવે તમે લોકો ચિંતા નહીં કરો, અમે લોકો છીએ ને અહીંયા। અરે અધૂરો અભ્યાસ શું કામ, તમે અહીંયા કાયમ માટે રહી જાઓ ને તો પણ અમે લોકો હાથ ફેલાવીને ઊભા છીએ। અમે ઈચ્છીએ છીએ કે તમે બંને ભાઈ બહેન જો અમારા ઘરમાં કાયમ માટે સેટ થઈ જાવ ને તો આ ઘરને અમે સ્વર્ગથી પણ સુંદર બનાવીશું। અમે લોકોએ અમારા પ્રત્યે જે લાગણી અને સહાનુભૂતિ દાખવી ને એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ। અરે આભાર, આભાર એનો વ્યક્ત કરવાનો હોય જે બીજા ઉપર ઉપકાર કરતા હોય, અરે પોતાના વ્યક્તિઓનો સાનો આભાર? અને આવી ભૂલ હવે ક્યારેય નહીં કરતા, અમે બંને તમારા માટે તમારા મા બાપ સમાન છીએ। સોરી આંટી। ચલો કઈ વાંધો નહીં, પણ પહેલા તમે બંને ભાઈ બહેન બેડરૂમમાં જઈ ફ્રેશ થઈને આરામ કરો, ત્યાં સુધી હું આપણા બધા માટે જમવાનું બનાવી દઉં। ઓકે આંટી। એક મિનિટ આંટી, ચલો હું પણ તમને રસોઈમાં મદદ કરું। સર ચાલ। ભાઈ, આપણે કમનસીબ પણ કહેવાય અને નસીબવાળા પણ, એ કેવી રીતે? આટલી નાની ઉંમરમાં આપણો મા બાપનો છાયો છીનવાઈ ગયો એ આપણું કમનસીબ કહેવાય, અને આટલા સારા પાડોશી મળ્યા એ આપણું નસીબ કહેવાય। હરિયા, તારી વાત એકદમ સાચી, આપણે બંને ભાગ્યશાળી તો ખરા, નેતર મા બાપની હુંફ અને પ્રેમ આપે કોણ, અને એ પણ આ જમાનામાં, અત્યારે તો કોઈ કોઈનું નથી। હા, આંસુ લૂછવા માટે ઘડી બે ઘડી લોકો તો આવે, પણ એ જ લોકો ઘડી બે ઘડી પછી આપણી ખબર પૂછવા પણ ન આવે। જ્યારે નરેશ અંકલ અને મીના આંટીએ તો તમામ ફરજો નિભાવી છે, જે પાડોશી ધર્મમાં આવે એ ફરજ તો નિભાવી જ છે, પણ સાથે સાથે મા બાપની ફરજ પણ નિભાવી છે। પણ આર્યા, આપણે આ લોકો ઉપર આમ બોજ બનીને ના રહેવાય। હા ભાઈ, હું પણ એમ જ વિચારું છું, જેમ બને ને એમ જલ્દી અહીંયાથી રજા લઈ લઈએ। હા
સારો મોકો મળે ને એટલે આપણે બંને અંકલ આંટી જોડે વાત કરી અને જલ્દીથી નીકળી જઈએ. સાચું કહું ને તો આ લોકોનો આપણા પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈને મને આ ઘર છોડીને જવાની ઈચ્છા નથી થતી. હરિયા, સાચું કહું ને તો જેવું એ તને અનુભવ થાય છે ને એવો જ મને પણ અનુભવ થાય છે. પણ અંકલ આંટી આપણા પાડોશી છે અને પાડોશીના ઘરે હમ કેટલા દિવસ રહેવાય. અને હા ભાઈ, મેં આંટી જોડે આ વિશે વાત કરી હતી પણ એમને કહ્યું કે જો બીજી વાર આવી વાત કરી છે ને તો પછી મજા નહીં આવે. હા, લોકો કેટલા પ્રેમાળ છે, લોકો પ્રત્યે કેટલી બધી લાગણીઓ છે, વાણીમાં કેવી નરમાશ અને કેવો આદર છે. આપણે એમની જોડે વાત કરતા હોય ને તો એવું લાગે કે આપણે ઘરમાં નહીં પણ મંદિરમાં છીએ. હા ઉત્તમ. અને બીજી વાત કે અંકલ આંટીને કોઈ સંતાન ન હોવાથી એ આપણને બંનેને જ પોતાના સંતાન માની રહ્યા છે. એટલે જ તને કહું છું આર્યા, જ્યાં સુધી આપણને બીજે જવાનો મોકો ના મળે ને ત્યાં સુધી આપણે એ લોકોના સંતાન બનીને રહીએ. હા ભાઈ, ચોક્કસ. અરે આમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી. ચલ હવે હું જાઉં અને આંટીને થોડી કામમાં મદદ કરું. હા ભાઈ, જા. કે મીના, શું વિચારે છે? કઈ નહી. નહી મીના, તો કઈ મૂંઝવણમાં તો છે? બોલ, શું વાત છે? મનમાં પ્રશ્નો તો ઘણા બધા છે પણ અત્યારે આ છોકરાઓનો વિચાર આવી રહ્યો છે. છોકરાઓનો વિચાર? પણ શેનો વિચાર આવે? એ જ કે ઉત્તમ અને આર્યાના મામા અમેરિકા રહે છે. આ એક બે વાર ફોન આવી ગયા પછી એમના કોઈ સમાચાર નથી. અરે એમના સગા ભાડે જ છે તો એમની ફરજમાં નથી આવતો કે રોજ એક વાર ફોન કરીને એમના ખબર અંતર પૂછે? મીના, એ લોકો NRI છે અને અમેરિકામાં રહે છે અને તને ખબર છે ને અમેરિકામાં રહેતા હોય એની પાસે ક્યાં એટલો બધો સમય છે કે એને દુઃખ લાગ્યું છે કે નથી લાગ્યું એ આપણે કેવી રીતે જાણી શકીએ? હા તો હું એ જ કહેવા માંગુ છું. તમે સમજો, આ ઉત્તમ અને આર્યાના મામાને શું આ છોકરાઓને કઈ પડી જ નહીં હોય? અરે એને કઈ ન પડી હોય તો કઈ વાંધો નહીં, આપણે તો છીએ જ ને. બસ હું તમારા મોઢે આ જ સાંભળવા માંગતી હતી, ઉત્તમ અને આર્યાનું કોઈ નહીં હોય ને તો આપણે તો છીએ જ ને. હા કેમ નહીં મીના, આપણે ઉત્તમ અને આર્યાને દુનિયાની તમામ સુખ સુવિધાને સાથે મા બાપનો પ્રેમ પણ આપીશું. આપણને ભગવાને સંતાન નથી આપી ને તો આપણને તો આપણા ગડપણનો સહારો મળી ગયો. હવે હું આર્યા અને ઉત્તમને ક્યાંય નહીં જવા દઉં. એ તો છે ને મીના, સમય સમયની વાત છે અને આપણે સમય સાથે ચાલવાનું, નહીં સમયની આગળ કે નહીં સમયની પાછળ. તમારી વાત સાચી છે. ચાલો હવે હું જોઈ આવું. આર્યા અને ઉત્તમ બંને સૂઈ ગયા છે ને? હા, તો જઈ આવ. ભાઈ, હમણાં મામાનો ફોન આવ્યો હતો એટલે હવે એમ સમજી લો કે 2-3 દિવસમાં એ આપણને લેવા આવી જશે. તારી વાત તો સાચી પણ મને આ વાત સાંભળીને વિશ્વાસ નથી થતો. આમ તો મામા અત્યાર સુધી આપણને ક્યારેક ક્યારેક ફોન કરતા હતા પણ આમ સીધે સીધા લેવાની વાત કરી એટલે મને આમ અચરજ જેવું લાગે છે. હા ભાઈ, એ તો મને પણ લાગે છે પણ હવે આપણે શું કરી શકવાના? અને એમ પણ આપણે છે ને આપણાના ઘરે જ સારા લાગીએ, આમ અંકલ આંટીને ત્યાં રહીએ છે તો લોકો શું વિચારતા હશે? આ તો અંકલ આંટીનું દિલ બહુ મોટું છે કે એ આપણને રાખે છે. હા હા આર્યા, એ વાત પછી કરીએ.
પેલા બેસ તો ખરી. તારી વાત સાચી છે આર્ય, સાચું કહું ને તો મને પણ આ ઘર છોડીને જવાનું મન નથી થતું. જ્યારે અંકલ આંટીને ખબર પડશે કે આપણે આ ઘર છોડીને જતા રહ્યા ત્યારે એના દિલને કેટલું દુઃખ થશે, મને તો એ વિચારીને જ મારા દિલમાં કઈ થાય છે. નહીં ઉત્તમ, અંકલ આંટીને થોડા દિવસ દુઃખ તો થશે જ, પણ આપણે હવે શું કરી શકવાના? અંતે આ ઘર છોડીને જવું તો પડશે જ ને. હા, તારી વાત એકદમ સાચી છે. હા, મમ્મી પપ્પાની ગેરહાજરી થઈ ને ત્યારે મને ખૂબ જ દુઃખ થતું હતું કે હવે આપણે આપણી આગળની જિંદગી કેવી રીતે વ્યતીત કરીશું. પણ જ્યારથી અંકલ આંટી આવ્યા છે ને ત્યારથી આ બધું દુઃખ તો ભૂલાઈ જ ગયું. એમ લાગતું જ નથી કે અંકલ આંટી આપણા મમ્મી પપ્પા ના હોય. હું પણ છે ને આંટી પાસે જ્યારે જાઉં ને તો મને એવો આભાસ થાય કે જાણે એ મારા જ મમ્મી હોય, અને આંટી પણ મને પોતાની દીકરીની જેમ રાખે, જાણે એ જ મારા મમ્મી ના હોય, જાણે એ જ મારી જનેતા હોય. હારિયા, દુઃખ અંકલ આંટીને પણ થશે અને દુઃખ આપણને પણ થશે, પણ અત્યારે હું આ વાતને સમય પર જ છોડી દેવા માંગુ છું. સમય આવશે ને ત્યારે બધું જોયું જશે. હા ઉત્તમ, હવે એ બધું છોડ અને ચાલ આપણે ઘરે જઈએ, અંકલ આંટી આપણી રાહ જોતા હશે. હા ચાલ. તમે કેમ રડી રહ્યા છો? કઈ નહીં, બસ એમ જ. ના, એમ નહીં ચાલે, તમારે કહેવું જ પડશે કે કેમ રડી રહ્યા છો, નહીં તો પછી મને પણ રડવું આવશે. ના બેટા, તું નહીં રડતી. તારા મામાનો ફોન આવ્યો અને તમને લેવા આવી રહ્યા છે, એ વિચારોમાં ને વિચારોમાં જ આગ ભરાયા. આંટી, મને પણ જ્યારે આવા વિચારો આવે છે ને ત્યારે હું પણ રડવા લાગુ છું. તો પછી બેટા તમે લોકો અમેરિકા જવાનું રહેવા દો ને, અમારી સાથે અહીંયા જ રહો ને. મારું મન પણ તમને છોડીને જવા માટે નથી માની રહ્યું, પણ અમે શું કરીએ? આ સમાજની બીકે અમારે તમને છોડીને જવું જ પડશે. અરે કયા સમાજની વાત કરે છે બેટા તું? એ સમાજ જ્યારે તમે ભાઈ બહેન બંને નોંધારા થઈ ગયા હતા, એકલા પડી ગયા હતા, ત્યારે કયા સમાજના વ્યક્તિએ તમારો હાથ ઝાલ્યો? અને સમાજ, એ તો તમે લોકો અમારી સાથે રહેશો કે નહીં રહો, ટીકા તો કરવાના જ છે, તો કરવા દો ને ટીકા. આપણે શું કામ છે સમાજનું, અને કેવો સમાજ, ક્યાંનો સમાજ? તમારી વાત સાચી છે આંટી, પણ ઉત્તમ અને મારું મન ના પાડી રહ્યું છે. બેટા, કઈ વાતની ના પાડી રહ્યું છે? અહીંયા તમારી સાથે રહેવાની, તમારી ઉપર બોજ બનવાની, અને અમારે કારણે તમારે લોકોના બે શબ્દો સાંભળવાની. પણ અમને એ વાતનો ડર નથી, તો તમે શા માટે રાખો છો ડર? અને લોકોની આદત તો છે વાતો કરવાની, લોકો વિશે કઈ ને કઈ બોલવાની, તો કરવા દો ને. પણ અમારી આદત તો છે જિંદગી જીવવાની. અમને સાથ આપો, આપણે હળી મળીને મજાની જિંદગી જીવીશું. સાચું કહું ને આંટી, તો મારું મન અને મારું દિલ તમારી આજ ભાવના, પ્રેમ અને લાગણીના કારણે તમને છોડવા માટે માની નથી રહ્યા. તમારી આ ભાવના લાગણીઓને તો જો અમે તમારી આખી જિંદગી સેવા કરીશું ને તો પણ અમે નહીં ચૂકવી શકીએ. અરે ગાંડી, આવું શું કામ બોલે છે?
તું તો મારી દીકરી છે અને દીકરી માને આવું ન બોલે અને અમે લોકોએ કઈ તમારા પર ઉપકાર નથી કર્યો અને આજ પછી આવું જરાય નહીં બોલતી. આંટી, તમારી કુખે જન્મ કેમ ન લીધો? મારી દીકરી બેન, નરેશભાઈ, તમે બંનેએ મારા ભાણેજને સાચવા એનું ધ્યાન રાખ્યું તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અરે, આમાં ઉપકાર છે નો? અમારી ફરજમાં આવતું હતું એ અમે તો કર્યું. જો અમારાથી કોઈ કચાશ રહી ગઈ હોય ને તો અમને માફ કરજો. હા ભાઈ, આ ઉત્તમ અને આર્યાના સાચા સગા તો તમે છો અને અમે તો ફક્ત પડોશી છીએ. અને એક પડોશીના ધર્મમાં જે આવે ને, ફક્ત એ જ અમે નિભાવ્યું છે. અને હું તો એમ કહું છું, આ બે દીકરા દીકરીઓ અમે એવું ઈચ્છે છીએ કે અમને છોડીને ક્યાંય ન જાય અને કાયમ અમારી પાસે રહે. અરે, એવું ના બોલો તમે. આ ઉત્તમ અને આર્યાનું તમે લોકો જેટલું ધ્યાન રાખ્યું છે ને, એટલો કોઈ સગો પણ ના રાખી શકે. એટલે હું ફરીથી બે હાથ જોડીને તમારી માફી માંગુ છું અને અમને રજા આપો, કારણ કે બે કલાક પછી અમારે એરપોર્ટ પહોંચવાનું છે. અરે બેટા, આપણને મોડું થાય છે, સામાન લેવા બેટા. આશીર્વાદ લઈ લે બેટા. ચાલો બેટા. નરેશભાઈ, મીનાબેન, મને ચોક્કસ ખબર હતી કે અમેરિકાથી હું એકલો આવ્યો છું ને તો પાછો એકલો જ જઈશ, કારણ કે તમારા બેનનો પ્રેમ ભાવ આ છોકરાઓને સેટ નહીં થવા દેતા. એટલે આજથી મારા બંને ભાણેજને તમને તમામ જવાબદારી સોંપું છું. હા ભાઈ, આ તમે જે અત્યારે બોલ્યા ને એ તો સાક્ષાત ભગવાન બોલી રહ્યો ને એવું અમને લાગે છે. હા ભાઈ, તમે તો મારા પાલવમાં અપાર ખુશી નાખીને જઈ રહ્યા છો. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો
મીનાબેન નરેશભાઈ, હવે હું રજા લો, પણ જતા જતા એક વાત ચોક્કસ કહીશ કે ધન્ય છે તમારી જનતાને, ધન્ય છે તમારા સંસ્કારને, અને ધન્ય છે તમારા પાડોશી ધર્મને. તો હવે ચાલો, સુખી રહો બેટા, સુખી રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.